वंदे मातरम ऑक्सफोर्ड स्कूल में आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों गत वीडियो लेक्चर नी अंदर आपणे अगत्यना विज्ञान नी अंदर आवता टॉपिको जे छे तेना विषेनो अभ्यास जे छे ई कर्यो हतो। हवे आजे आ वीडियो लेक्चर नी अंदर आपणे तमारू पाठ्यपुस्तक छे धोरण 8 नुं एनी अंदर जे प्रकरण नंबर 1 जे छे तेनुं नाम छे पाक उत्पादन अने व्यवस्थापन, तेना विषेनो अभ्यास जे छे आपणे शुरू करवाना छे। तो दरेक विद्यार्थी मित्रों वीडियो ने संपूर्ण जोवे अने समझे। विद्यार्थी मित्रों जो तुम्हारी पास पाठ्यपुस्तक हो तो तमे तेनी अंदर पण जोई शको छो, अथवा तो साथे साथे आई स्क्रीन पर तमने पाठ्यपुस्तक जे छे जोवा मळशे, तमे तेनी अंदर जोई शको छो। तो आज थी आपणे प्रकरण नंबर 1 जे छे तेनी शुरुआत करीए छीए। तो दरेक विद्यार्थी मित्रों ध्यानथी जोवे अने समझे। तो आपणुं पाठનું नाम जे छे તે છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન। તો વિદ્યાર્થી મિત્રો નામ સાંભળતા તમને એવું જણાશે કે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, પાક એટલે કે આપણને બધાને ખ્યાલ છે તે પ્રમાણે ખેતરની અંદર જે વનસ્પતિઓને આપણે ઉગાડીએ છીએ તેને આપણે પાક શબ્દ બોલતા હોય છે, પણ એની એક વ્યાખ્યા છે તેને આપણે આજ પ્રકરણની અંદર હમણાં થોડી વાર પછી તેને સમજવાના છીએ। તો જે પાક લઈએ છીએ આપણે, જે વનસ્પતિઓ ઉગાડીએ છીએ તેનું ઉત્પાદન કેવી રીતે થાય, પછી ઉત્પાદન થઈ ગયા પછી તેને યોગ્ય વ્યવસ્થાપન કરવું પડે, તેને ખેતરમાંથી કેવી રીતે જે છે એ આપણે કાપણી કરવી પડે, તેમાંથી કેવા વધારાનો જે નકામો કચરો છે એને દૂર કરવો પડે, અને તે જે પાક આપણને મળે છે તેને આપણે વ્યવસ્થિત રીતે સાચવીને રાખવો પડે, અને ધીમે ધીમે દરેક વ્યક્તિ સુધી પહોંચે ખોરાક તરીકે તો તેવી એક વ્યવસ્થા ઊભી કરવી પડે। તો આ પ્રકરણની અંદર આપણે તેના વિશે જે છે એ સમજવાના છીએ। તો વાત કરીશું પ્રસ્તાવમાંથી, તો કે પહેલી અને મૂસો ઉનાળાની અંદર તેમના કાકાના ઘરે ગયા હતા। ઉનાળાના વેકેશનની અંદર પહેલી અને મૂસો તેના કાકાના ઘરે ગયા હતા, અને તેના કાકા એક ખેડૂત છે। તો તમને બધાને ખ્યાલ છે કે કોઈ ખેડૂત હોય તો તે ખેતરની અંદર અનેક સાધનો જે છે તેનો ઉપયોગ કરતા હોય છે। તો પહેલી અને મૂસોએ તેના કાકાના ઘરે અમુક ઓજારો જોયા, અમુક સાધનો જોયા, જેવા કે ખુરપી, દાતરડું, પાવડો, હળ વગેરે આવા જે છે ઓજારોને જોયા પહેલી અને બુઝોને। તો બુઝો જાણવા માંગે છે કે આપણે આ ઓજારોનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરીએ છીએ, એટલે કે જે તેણે ખેતરની અંદર વપરાતા ઓજારો જેવા છે, જેવા કે ખુરપી છે, દાતરડું છે, ખુરપી, દાતરડું, હળ, પાવડો, જે આવા જે સાધનો છે, ઓજારો જે છે વગેરે સાધનો જે છે તેનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થતો હશે તે બુઝો જે છે જાણવા માંગે છે। તો આપણે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ। ઉદાહરણ તરીકે માની લો કે ખુરપી, તો કે ખુરપી જે છે તેનો ઉપયોગ ક્યાં થાય, તો કે જમીનની અંદર નીંદણ દૂર કરવા માટે ખુરપી જે છે તેનો ઉપયોગ થાય છે, સાથે સાથે દાતરડું છે, કોદાળી છે તેનો ઉપયોગ પણ નીંદણને દૂર કરવા માટે થાય છે। હવે નીંદણ કોને કહેવાય, તો કે જમીનની અંદર જે વનસ્પતિ નકામી છે, વધારાની આપમેળે ઉગી નીકળે છે તેને નીંદણ કહીએ છીએ। તો તેને દૂર કરવા માટે ખુરપી જે છે તેનો ઉપયોગ જે છે આપણે કરતા હોઈએ છીએ। ત્યાર પછી પાવડાની વાત કરીએ, તો પાવડો જે છે તેનો ઉપયોગ ક્યાં થાય, તો કે પાવડાનો ઉપયોગ પાકમાં રહેલા નીંદણને દૂર કરવા માટે તેમજ જમીનને પોચી બનાવવા માટે જે છે પાવડાનો ઉપયોગ જે છે આપણે કરતા હોઈએ છીએ, બરોબર છે। ત્યાર પછી હળની વાત કરીએ, તો કે હળ જે છે તે ક્યાં ઉપયોગમાં આવે છે, તો કે જમીનને ખેડવા માટે લાકડાનું અથવા તો લોખંડનું હળ જે છે તે ઉપયોગમાં લેવામાં આવે છે, તે બળદ દ્વારા અથવા તો ટ્રેક્ટર દ્વારા જે છે તેની સાથે જોડી અને તેનો ઉપયોગ જે છે કરવામાં આવે છે, જમીનને પોચી બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે, જમીનને ખેડવા માટે હળનો જે છે ઉપયોગ કરવામાં આવે છે। તો પહેલી અને બુઝો જે ઓજારો જોયા તેમના કાકાના ઘરે, ત્યાં આ જે ઓજારો જે છે તેનો ક્યાં ઉપયોગ થાય છે એ હવે સમજી ગયો છે અને તમે પણ સમજી ગયા છો। તો હવે આપણે આગળ વધીએ કે તમે અભ્યાસ કરી ચૂક્યા છો, અગાઉના ધોરણોની વાત કરીએ તો બધા જ સજીવોને ખોરાકની આવશ્યકતા રહેલી છે। દરેક સજીવ જેટલા પણ પૃથ્વી પર છે તેને ખોરાકની આવશ્યકતા છે, ખોરાક ખાઈને તે પોતાનું જીવન જે છે ગુજારી શકે છે। જો ખોરાક વ્યક્તિને હોય અથવા તો સજીવોને ન મળે તો તે જે પોતાનું જીવન જીવી શકતા નથી, એટલે
એટલે કે જીવંત રહેવા માટે ખોરાક જે છે એ આવશ્યક છે, વનસ્પતિ જે છે તે પણ એક પ્રકારનું સજીવ છે, તો વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે એવું તમે અગાઉના ધોરણમાં જે છે અભ્યાસ કરી ગયા છો, બરાબર છે? તો વનસ્પતિ જે પોતાનો ખોરાક જાતે બનાવે છે, શું તમને યાદ છે કે લીલી વનસ્પતિ જે છે પોતાનો ખોરાક કેવી રીતે તૈયાર કરતી હશે? તો કે અગાઉના ધોરણમાં તમે અભ્યાસ કરી ગયા છો, તેને થોડોક યાદ કરવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણ તરીકે માની લો કે વનસ્પતિ જે છે તેની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે, તેવું તમે અભ્યાસ કરી ગયા છો. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી તેની અંદર આવેલું લીલું રંજક દ્રવ્ય છે તે પ્રકાશનો ઉપયોગ કરી સૂર્યપ્રકાશનો અને પોતાનો ખોરાક જે છે તે જાતે બનાવે છે. તો આવી રીતે વનસ્પતિ જે છે પોતાનો ખોરાક જે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી પોતે જાતે બનાવે છે. તેઓ એ તો એનો ખોરાક જે છે એ બનાવી લે છે, પરંતુ તમે એવો વિચાર કર્યો છે મનુષ્ય સહિત બધા જ પ્રાણી, મનુષ્ય તો છે સાથે સાથે સજીવો છે, જેટલા પણ પ્રાણીઓ જે પૃથ્વી પર વસવાટ કરે છે તે પોતાનો ખોરાક જાતે બનાવવા માટે અસમર્થ છે. તે પોતાનો ખોરાક જાતે, જેમ વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેમ આપણે બનાવી શકતા નથી, અથવા તો બીજા બધા પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. તો આ બધા પ્રાણીઓ અને મનુષ્યો જે છે ખોરાક ક્યાંથી મેળવતા હશે તેવો તમને પ્રશ્ન થવો. તો આપણે જે ખોરાક તો ખાઈએ છીએ, તો આપણને એ ખોરાક જે છે ક્યાંથી પ્રાપ્ત થાય છે, આપણે તેને કેવી રીતે મેળવીએ છીએ તેના વિશે જે છે આપણે સમજ. તો કે તમે જાણો છો કે સજીવો ખોરાકમાંથી પ્રાપ્ત શક્તિ જે છે તેનો વિવિધ ક્રિયાઓ માટે જે છે ઉપયોગ કરે છે, બરાબર છે? તો પહેલા તો આપણે તેને સમજીએ કે આપણે ખોરાક જે છે ક્યાંથી મેળવીએ છીએ. તો કે આપણે ખોરાક જે છે વનસ્પતિમાંથી મેળવીએ છીએ અને પ્રાણીઓમાંથી, બંનેમાંથી જે છે મેળવીએ છીએ, બરાબર છે? ક્યાંથી મેળવીએ છીએ? વનસ્પતિ આપણે, પ્રાણીઓ અને બધા જ મનુષ્યો જે છે એ ખોરાક જે છે કાં તો વનસ્પતિમાંથી મેળવીએ છીએ કાં તો પ્રાણીમાંથી જે છે મેળવતા હોઈએ છીએ, બરાબર છે? અને આ જે ખોરાક આપણે ખાઈએ છીએ તે ખોરાકમાંથી આપણને ઉર્જા મળે છે, જેવી કે વિવિધ શારીરિક ક્રિયાઓ જે છે આપણા શરીરમાં થતી હોય છે, જેવી કે પાચન છે, શ્વસન, ઉત્સર્જન. ખોરાક જે લઈએ છીએ તેમાંથી આપણને ઉર્જા મળે છે, તેમાંથી પાચન, શ્વસન, ઉત્સર્જન જેવી ક્રિયાઓ જે છે એ આપણા સજીવોમાં જે થતી હોય છે, બરાબર છે? તો આવી જે ઉર્જા જે છે આપણને મળે છે તો તેના તે આપણને ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે, અને તે ખોરાક જે છે તેના સ્ત્રોત જે છે કાં તો વનસ્પતિ હોઈ શકે કાં તો પ્રાણીઓ દ્વારા જે છે આપણને ખોરાક જે છે એ મળે છે. એટલે કે આપણને વનસ્પતિ અને પ્રાણીઓ બંનેમાંથી ખોરાક જે છે પ્રાપ્ત થાય છે, કારણ કે આપણે જાતે જે છે વનસ્પતિની જેમ પોતાનો ખોરાક જે છે તૈયાર કરી શકતા નથી, બરાબર છે? આપણને બધાને ખોરાકની આવશ્યકતા તો છે, બરાબર છે? સજીવો જેટલા પણ છે બધાને ખોરાકની આવશ્યકતા તો રહેલી જ છે. તો પછી આપણે આપણા દેશના જેટલા પણ લોકો છે, જેટલા પણ મનુષ્યો છે, આ બધાને ખોરાક કેવી રીતે ઉપલબ્ધ કરાવતા હશું અથવા તો કરાવી શકીએ છીએ? દરેક સજીવોને ખોરાકની આવશ્યકતા તો છે, દરેક દેશની અંદર વસતા લોકોને ખોરાકની આવશ્યકતા છે, તો દરેક સુધી અનાજ જે છે એટલે કે ખોરાક જે છે કેવી રીતે મળતો હશે, એને આપણે કેવી રીતે ઉપલબ્ધ કરાવી શકીએ? તો એના માટે આપણે શું કરવું પડે? તો કે ખોરાકનું મોટા પાયે ઉત્પાદન કરવું પડે, અને ત્યાર પછી જ લોકો સુધી ખોરાક જે છે આપણે પહોંચાડી શકીએ છીએ. તો કે એક વિશાળ જનસમુદાય, ખૂબ જ મોટા જનસમુદાયને ખોરાક પ્રાપ્ત કરવા માટે નિયમિત રીતે તેનું ઉત્પાદન જે છે આવશ્યક છે, યોગ્ય વ્યવસ્થા પણ છે તે પણ આવશ્યક છે, અને યોગ્ય વિતરણ કરવું પણ ખૂબ જ આવશ્યક છે. એટલે કે વિશાળ જનસમુદાયને ખોરાક પ્રાપ્ત કરવા માટે નિયમિત ઉત્પાદન, નિયમિત વ્યવસ્થાપન અને યોગ્ય વિતરણ જે છે આવશ્યક છે, તેનાથી લોકો સુધી ખોરાક જે છે પહોંચી શકે છે, બરાબર છે? તો આવી રીતે આપણે
દરેક મનુષ્ય તેમજ બધા પ્રાણી જે છે એ ખોરાક જે છે એ બીજા ઉપર રહેવું પડે છે, એટલે કે વનસ્પતિ અથવા તો પ્રાણી ઉપર જે છે નિર્ભર રહેવું પડે છે. અને વિશાળ જનસમુદાયને ખોરાક પ્રાપ્ત કરવા માટે આપણે તેનું યોગ્ય વ્યવસ્થાપન, ઉત્પાદન અને વિતરણ કરવું જે છે ખૂબ જ આવશ્યક છે. તો કે આપણે ખોરાકનું ઉત્પાદન કેવી રીતે કરી શકીએ, એની પદ્ધતિઓ કઈ કઈ હોઈ શકે તેને આપણે સમજીએ. તો કે ખેત પદ્ધતિઓ, બરાબર છે, ખેત પદ્ધતિઓ. ખેત પદ્ધતિઓ જે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો કે પેલા થોડુંક આપણે જે પૂર્વ જે છે ઇતિહાસ જે છે મનુષ્ય ખેતી કરતો કેવી રીતે થયો તેના વિશે જે છે થોડીક સમજ મેળવીએ. તો કે લગભગ 10,000 ઈસવીસન પૂર્વે મનુષ્ય જે છે એ ભટકતું જીવન જીવતો હતો. ખોરાક માટે તે તેમજ રહેઠાણની શોધમાં સમૂહમાં એક સ્થાનેથી બીજા સ્થાને જે છે તે વિચરણ કરતો હતો, ભટકતો હતો. એટલે કે મનુષ્ય જે છે તે બધી જગ્યાએ જે છે ખોરાક મેળવવા માટે તેમજ રહેઠાણ માટે જે છે આમ તેમ જે છે ભટકતો રહેતો હતો અને એક સ્થાનથી બીજા સ્થાને જે છે વિચરણ કરતો રહેતો હતો. કોઈ ફિક્સ સ્થાન નહોતું, કોઈ એક જગ્યા નહોતી કે જ્યાં તે રહેતો હતો, તે સતત જે છે ભટકતો જીવન જીવતો હતો. તેને જ્યાં કાચા શાકભાજી મળે, ફળો મળે તે ખાઈ અને પોતાનું જીવન છે એ ગુજારતા હતા. ત્યાર પછી તેમણે પ્રાણીઓનો જે છે શિકાર કરવાનું શરૂ કર્યું અને ત્યારબાદ જે છે એ પોતાનો ખોરાક જે છે એ શાકભાજી, ફળો અથવા તો પ્રાણીઓનો શિકાર કરીને જે છે એ મેળવતા હતા. તેણે એવું જોયું કે વનસ્પતિના બીજ જે છે જ્યારે જમીન ઉપર પડતા હતા ત્યારે જમીનમાંથી જે છે નવો છોડ ઉત્પન્ન થતો હતો અને નવો છોડ ઉત્પન્ન થતો હતો તેમાંથી જે છે તેને ખોરાક જે છે પ્રાપ્ત થતો હતો, ફળ ફૂલ શાકભાજી જે છે તેમાંથી મળતા હતા એવું તેણે જોયું. ત્યાર પછી તેણે ભટકતું જીવન જીવવાનું બંધ કરી તેની આસપાસ તેણે આવા જે છે વનસ્પતિઓને ઉગાડી અને વનસ્પતિઓને ઉગાડી અને તેમાંથી જે છે ખોરાક જે છે પ્રાપ્ત કરવા લાગે છે. જેથી ત્યારબાદ તેણે અમુક પ્રકારના પાકો ઉગાડ્યા, જેવા કે ખેતી કરી ડાંગર જે છે, ઘઉં છે, તેમજ અન્ય ખાદ્ય પદાર્થો જે છે તેની ખેતી કરી અને પાકનું જે છે ઉત્પાદન જે છે તેણે શરૂ કર્યું અને આ પ્રકારે ખેતીની શરૂઆત થઈ, બરાબર છે. તો તેવી રીતે જે મનુષ્ય છે ખોરાક મેળવતો થયો. તો આવી રીતે પહેલાના સમયમાં જે છે એ ભટકતો જીવનમાંથી ખેતી કરી અને પાક જે છે આપણે અત્યારે જે બધા ખાઈએ છીએ, બરાબર છે, ઘઉં છે, ડાંગર છે, અન્ય કઠોળો છે તેનું ઉત્પાદન કરી અને પોતાનો ખોરાક તૈયાર થતો કરતો ગયો. તો આવી રીતે ખેતીની જે છે શરૂઆત થઈ હતી. હવે જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને, સમજજો બરાબર, જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ એક જ સ્થાન ઉપર મોટી માત્રામાં ઉછેરવામાં આવે છે તેને પાક કહેવામાં આવે છે. પાકનું નામ જ આપણું છે પાક, બરાબર. પાક કોને કહેવાય તેની વ્યાખ્યા આપી હોય તો આપણે આપી શકીએ. જ્યારે પાક એટલે શું, તો કે જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ એક જ સ્થાન ઉગાડવામાં આવે તો તેને પાક કહેવામાં, ઉછેરવામાં આવે, ઉગાડવામાં આવે તો તેને જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને ઉછેરવામાં આવે, ઉગાડવામાં આવે તો તેને ઉછેરવામાં મોટી માત્રામાં જે ઉછેરવામાં એક જ સરખા જે છોડ ઉછેરવામાં આવે છે તો તેને પાક કહેવામાં આવે છે. તેના ઉદાહરણોની વાત કરીએ, માની લઈએ આપણે ખેતરની અંદર ઘઉંના જે છે એ આપણે ઉછેર્યા છે, ઘઉંનો પાક જે છે. ઉદાહરણ તરીકે ઘઉંના પાકનો અર્થ એ થાય છે કે ઘઉં ખેતરની અંદર બધા જ છોડ જે છે એ ઘઉંના છે, રહેલા છે, બરાબર છે, બરાબર. ઘઉંનો પાક
ઘઉં જે છે એ ઉછેરવામાં આવે છે, ઘઉંના પાકનો અર્થ એવો થાય કે ખેતરની અંદર ઉછેરવામાં આવતા બધા જ છોડથી ઘઉંના રહેલા છે, બરાબર છે. એવી જ રીતે માની લો કે બીજો કોઈ અર્થ, માનો કે આપણે ઘઉંની જગ્યાએ વિવિધ પ્રકારના અનાજ અથવા તો શાકભાજી જે છે તેને વાવીએ છીએ, તો જે પ્રકારના શાકભાજીનો આપણે ઉપયોગ કરીએ છીએ, જે વાવ્યા છે બધા જ છોડ જે છે એક જ પ્રકારના શાકભાજીના હોય, બરાબર છે. આપણે પાકને ઉગાડીએ છીએ અને તેના આધારે તેનું વર્ગીકરણ પણ જે છે આપણે કરીએ છીએ, જે દરેક ઋતુ પ્રમાણે અલગ અલગ જે છે હોઈ શકે, બરાબર છે. ભારત જે છે તે એક વિશાળ દેશ છે અને અહીં તાપમાન, ભેજ અને વરસાદ જેવી વાતાવરણીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્ર સુધી ભિન્ન હોય છે કે અલગ અલગ હોઈ શકે. એટલે કે ભારત દેશની અંદર તમે વિચાર કરો તો વિશાળ દેશ છે, તો તેને એક ક્ષેત્રથી બીજા ક્ષેત્ર સુધી જે છે વિભિન્ન ભેજ, તાપમાન અને વરસાદી જે છે એ વાતાવરણ જે છે જુદું જુદું ભિન્ન હોઈ શકે છે. તેથી દેશના વિવિધ અલગ અલગ ભાગોમાં અલગ અલગ પ્રકારના પાક જે છે એ ઉછેરવામાં આવે છે, ઉગાડવામાં આવે છે, તો તેના આધારે પાકને મુખ્ય બે વિભાગમાં જે છે એ વેચી શકાય છે, બરાબર છે. તો બે વિભાગ જે છે કયા કયા છે તો એને આપણે સમજીએ તો કે પહેલું જે છે પાક, એને બે વિભાગમાં વહેંચવામાં, પહેલું છે ખરીફ પાક અને બીજું છે રવિ પાક. ખરીફ પાક અને રવિ પાક જે પાકને ઋતુઓના આધારે જે છે અલગ અલગ પ્રકારે બે મુખ્ય બે જૂથમાં વહેંચવામાં આવે છે. એટલે ખરીફ પાક કોને કહેવાય તો કે જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તે પાકને ખરીફ પાક કહેવામાં આવે છે. જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ખરીફ પાક કહે છે. ભારત દેશની અંદર વરસાદની ઋતુ જે છે સામાન્ય રીતે જૂન થી લઈને સપ્ટેમ્બર મહિના સુધીની હોય છે, તો આ સમયમાં જે પાકને ઉગાડવામાં આવે છે તેને ખરીફ પાક કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે તે સમયમાં ડાંગર છે, મકાઈ છે, મગફળી છે, સોયાબીન છે વગેરે પાક જે છે ઉછેરવામાં આવે છે, તો આવા પાક જે છે ખરીફ પાકના ઉદાહરણો છે, બરાબર છે. ત્યાર પછી માનો કે રવિ પાકની વાત કરીએ તો કે જે પાકને શિયાળાની ઋતુમાં રોપવામાં આવે છે તેને આપણે રવિ પાક કહીએ છીએ. તેનો સમયગાળો સામાન્ય રીતે ઓક્ટોબરથી માર્ચ મહિના સુધીનો હોય છે, બરાબર છે. તે મહિનાની અંદર ઘઉં છે, ચણા છે, વટાણા છે, રાઈ છે, બરાબર છે, અળસી છે, આવા બધા પાક જે છે તેનો ઉછેર જે છે કરવામાં આવે છે. તેથી તેને રવિ પાકના ઉદાહરણો છે તેમ આપણે કહી શકીએ. તો ઋતુઓના આધારે જે છે પાકના બે વિભાગમાં વહેંચ્યા છે તેના ઉદાહરણો જે છે તેને પણ આપણે જોઈ લીધા. તે સિવાય ઘણા બધા પાક એવા છે કે જેને ઉનાળામાં પણ રોપવામાં આવે છે, બરાબર છે. ઉનાળામાં જે પાકને રોપવામાં આવે છે તે પણ તેના આધારે જે છે તેને પાક લેવામાં આવે છે. ઉનાળામાં કેવા કેવા પ્રકારના જે છે પાક લઈ શકાય તો કે સૂર્યમુખી છે, તરબૂચ છે, કાકડી છે, ટેકી છે, ટમેટા છે, બરાબર છે. સૂર્યમુખી, તરબૂચ, ટામેટા, કાકડી, બરાબર છે, વગેરે પાક જે છે ઉનાળાની ઋતુમાં જે છે લેવામાં આવે છે, કે જે આપણે ઋતુઓના આધારે અલગ અલગ પ્રકારના પાક જે છે તેને મેળવી શકીએ છીએ, બરાબર છે. તો તદુપરાંત જે છે ઉનાળામાં કઠોળ અને શાકભાજી જે છે તે પણ ઉગાડવામાં આવે છે. તો મુખ્ય બે પ્રકાર ખરીફ પાક અને રવિ પાક, જેના વિશે તમે માહિતી જે છે એ હવે સમજી ગયા છો. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આજે જે કંઈ અભ્યાસ કર્યો છે તેનું એકવાર વાંચન કરવાનું છે અને તેને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. હવે પછીના વિડીયો લેક્ચરની અંદર પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ છે તેનો આપણે અભ્યાસ કરીશું. આભાર. પ્રકરણ એક, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, ક્રોપ પ્રોડક્શન એન્ડ મેનેજમેન્ટ. પહેલિયાને બુજો ઉનાળામાં તેમના કાકાના ઘરે ગયા. તેમના કાકા એક ખેડૂત છે. એક દિવસ તેઓએ ખેતરમાં કેટલાક ઓજારો જોયા, જેમ કે ખુરપી, દાતરડું, પાવડો, હળ વગેરે. હું જાણવા માંગુ છું કે આપણે આ ઓજારોનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરીએ છીએ. તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે બધા સજીવોને
ખોરાકની આવશ્યકતા હોય છે. વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. શું તમને યાદ છે કે લીલી વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે તૈયાર કરે છે? મનુષ્ય સહિત બધા જ પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે જ બનાવવામાં અસમર્થ છે. તો પ્રાણીઓ ખોરાક ક્યાંથી મેળવે છે? પરંતુ આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ? તમે જાણો જ છો કે સજીવો ખોરાકમાંથી પ્રાપ્ત શક્તિની મદદથી વિવિધ શારીરિક ક્રિયાઓ જેવી કે પાચન, શ્વસન અને ઉત્સર્જન કરે છે. આપણે ખોરાક વનસ્પતિ અથવા પ્રાણી કે બંનેમાંથી પ્રાપ્ત કરીએ છીએ. આપણને બધાને ખોરાકની આવશ્યકતા તો છે જ, તો પછી આપણે આપણા દેશના બધા માણસોને ખોરાક કેવી રીતે ઉપલબ્ધ કરાવી શકીએ? ખોરાકનું મોટા પાયે ઉત્પાદન કરવું આવશ્યક છે. એક વિશાળ જનસમુદાયને ખોરાક પ્રાપ્ત કરાવવા માટે તેનું નિયમિત ઉત્પાદન, યોગ્ય વ્યવસ્થાપન અને વિતરણ આવશ્યક છે. ખેત પદ્ધતિઓ, એગ્રીકલ્ચરલ પ્રેક્ટિસીસ. લગભગ 10,000 ઈસવીસન પૂર્વે મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો. તે ખોરાક તેમજ રહેઠાણની શોધમાં સમૂહમાં એક સ્થાનેથી બીજા સ્થાને વિચરણ કરતો રહેતો હતો. તે કાચા ફળ અને શાકભાજી ખાતો હતો અને તેઓએ ખોરાક માટે પ્રાણીઓનો શિકાર કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ ખેતી કરી ડાંગર, ઘઉં અને અન્ય ખાદ્ય પાકોનું ઉત્પાદન કરી શક્યો. આ પ્રકારે ખેતીની શરૂઆત થઈ. જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક એટલે કે ક્રોપ કહે છે. ઉદાહરણ તરીકે ઘઉંના પાકનો અર્થ એ થાય છે કે ખેતરમાં ઉછેરવામાં આવેલ બધા છોડ ઘઉંના છે. તમે જાણો છો કે પાક વિવિધ પ્રકારના હોય છે, જેમ કે અનાજ, શાકભાજી તેમજ ફળ. જે ઋતુમાં આપણે પાકને ઉગાડીએ છીએ તેના આધારે તેનું વર્ગીકરણ કરી શકીએ છીએ. ભારત એક વિશાળ દેશ છે. અહીં તાપમાન, ભેજ, વરસાદ જેવી વાતાવરણીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન હોય છે. આથી દેશના વિવિધ ભાગો ઉપર વિવિધ પ્રકારના પાક ઉછેરવામાં આવે છે. આ વિવિધતા ઉપરાંત મોટા ભાગે પાકને બે વર્ગમાં વહેંચી શકાય, જે આ પ્રમાણે છે. 1. ખરીફ પાક, ખરીફ ક્રોપ્સ. જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ખરીફ પાક કહે છે. ભારતમાં વરસાદની ઋતુ સામાન્યતઃ જૂનથી સપ્ટેમ્બર સુધી હોય છે. ડાંગર, પેડી, મકાઈ, મેઝ, સોયાબીન, મગફળી, ગ્રાઉન્ડનટ, કપાસ, કોટન વગેરે ખરીફ પાક છે. 2. રવિ પાક, રવિ ક્રોપ્સ. શિયાળામાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે. તેનો સમયગાળો સામાન્ય રીતે ઓક્ટોબરથી માર્ચ સુધીનો હોય છે. ઘઉં, વીટ, ચણા, ગ્રામ, વટાણા, પીઝ, રાઈ, મસ્ટર્ડ અને અળસી, લિનસીડ રવિ પાકના ઉદાહરણ છે. તદુપરાંત ઘણા સ્થાને કઠોળ અને શાકભાજી ઉનાળામાં ઉગાડવામાં આવે છે.